नमस्कार। आज दुनिया भर नी अंदर बे प्रकार ना वायरस हाहाकार मचावी रहा है। तमने थसे कि बे प्रकार ना, हा एक प्रकार ना वायरस थी तो आपणे खूब परिचित थया छे, अनेक लोको एनो भोग बन्या छे। पर आ आखा हाहाकार मा बीजा प्रकार ना वायरस नो तांडव छे, एने आपणे ओळखी ज सकता नथी। आ बीजा प्रकार नो वायरस एटले लोकोना मनमां प्रवेशतो भय। आजे मैं केटला एवा उदाहरण सांभळ्या छे के जेमां भयना कारणे व्यक्तिनुं मृत्यु थयुं। एक भाईने डॉक्टरे रिपोर्ट करावानी सलाह आपी અને એ ભાઈ રિપોર્ટ કરાવે એ પહેલા જ સ્વધામ સિધાવી ગયા। બીજા એક ભાઈને રિપોર્ટ મળતા જ એમનું હૃદય બંધ પડી ગયું। સ્વસ્થ વ્યક્તિ છે એ દાખલ થતા જ સાંજે કંઈક અજુગતા સમાચાર આવે છે। આ બધી જ ઘટનાઓ એ બીજા પ્રકારનો વાયરસ એટલે કે વ્યક્તિના માનસમાં પ્રવેશતા ભયનું પરિણામ છે। આજે આ બીજા પ્રકારના વાયરસથી મુક્ત થવાની આવશ્યકતા છે। પહેલા પ્રકારના વાયરસ માટે શું કરવું એની આપ સૌને ખબર છે, એના માટે ડોક્ટરો કદાચ મદદરૂપ થઈ શકશે। પરંતુ બીજા પ્રકારનો વાયરસ જે વ્યક્તિના મનની અંદર ભયરૂપે પ્રવેશીને અનેક વ્યક્તિઓનો ભોગ લઈ રહ્યો છે, એને આપણે સૌ હિંમતથી નિર્ભયતાથી જ હરાવી શકશું અને એને દૂર ભગાડી શકશું। મને વિવેકાનંદજીના એક વ્યાખ્યાન છે એના કેટલાક અંશો આપને કહેવાનું મન થાય છે। વિવેકાનંદજી એમના એક વ્યાખ્યાનમાં કહે છે, મારે માટે તો પાને પાને ઉપનિષદો પોકારી રહ્યા છે, શક્તિ શક્તિ આ એક મોટી બાબત યાદ રાખવાની છે। મારા જીવન દરમિયાન આ એક જ પાઠ મને શીખવવામાં આવ્યો છે, તે કહે છે કે શક્તિમાન બનો, ઓ માનવી દુર્બળ બનો નહીં। માણસ પૂછે છે કે શું મનુષ્ય સહજ નબળાઈઓ ન હોય? ઉપનિષદો ઉત્તર આપે છે હોય, પણ વધુ નબળાઈથી શું એ મટવાની છે? કાદવથી કાદવ સાફ થઈ શકવાનો છે? પાપથી પાપ ધોવાવાનું છે? દુર્બળતા દુર્બળતાને દૂર કરવાની છે? ઉપનિષદો પોકાર કરે છે, શક્તિમાન બનો, ઓ મનુષ્યો સામર્થ્યવાન બનો, ઉભા થાઓ અને તાકાતવાન બનો। અરે આખી દુનિયામાં એક જ સાહિત્ય એવું છે કે જ્યાં તમને અભિહી નિર્ભય શબ્દ વધારે જ અને વારંવાર વપરાયેલો જોવા મળે છે। એટલે કે વિવેકાનંદનો આ સંદેશ આજે આપણા સૌ માટે અનિવાર્ય અને આવશ્યક બન્યો છે। નિર્ભય બનો, કોઈ પણ પ્રકારના ભયથી મુક્ત રહીને જ આ જીવન છે અને આપણે વધારે સુંદર બનાવી શકશું। મને એક મહાભારતની કથા પણ યાદ આવે છે, કૃષ્ણ સાત્યકી અને બલરામજી એક વખત જંગલમાં ભૂલા પડ્યા। રાત થઈ ગઈ, રાત્રિ પસાર કરવા માટે ત્રણેય નિર્ણય કર્યો કે ત્રણેય વારાફરથી એક એક પ્રહર માટે જાગશે। પહેલા સાત્યકી જાગ્યો, જે ઝાડ નીચે વિશ્રામ કરતા હતા એ ઝાડ પરથી પિશાચ નીચે ઉતર્યો। એણે સાત્યકીને લલકાર્યો, બહુ મોટા જે છે વીર આવી ગયા છો, યોદ્ધા છો, તાકાત હો તો આવી જાઓ। અને ઉશ્કેરાયેલા સાત્યકીએ પિશાચ ઉપર પ્રહાર કર્યો। પ્રહાર થતા જ પિશાચનો આકાર વધતો ગયો અને આખો પ્રહર એ થાકીને લોહસ્ફોટ થયો, અનેક પ્રકારની ઈજાઓ થઈ અને સાત્યકી છે એને હરાવી શક્યો નહીં। એણે બલરામને ઉઠાડ્યા અને પોતે સૂઈ ગયો। બલરામનો પણ આજ હાલ થયો, પિશાચ સામે લડવામાં ઉશ્કેરાવામાં એને હરાવવો સંભવ બન્યો નહીં। ત્રીજા પ્રહરમાં ભગવાન કૃષ્ણનો વારો આવ્યો, પિશાચે એમને પણ લલકાર્યા પણ ભગવાન જે છે મુસ્કુરાતા રહ્યા, હસતા રહ્યા
અને ધીરેથી પિશાચ ઉપર પ્રહાર કર્યો. જેવો મુસ્કુરાતા હસતા હસતા પ્રહાર થયો, પિશાચનો આકાર નાનો થયો. અને આ જ રીતે ધીમે ધીમે પ્રહાર કરતા કરતા હસતા હસતા જ એ પિશાચ છે એના ઉપર પ્રહાર થતા ગયા, અને એ નાનકડા કીડા જેટલો બનીને રહી ગયો. સવારે ઉઠીને જયારે બધાએ જાણ્યું કે ભગવાને આ પિશાચને કેવી રીતે વશમાં કર્યો, ભગવાનની આ કથા આપણા સૌ માટે એ પ્રેરણા છે કે વર્તમાન પ્રકારની સ્થિતિની અંદર, સંકટની અંદર કોઈ પણ પ્રકારની મૂઢતા દાખવીને, કોઈ પણ પ્રકારની જે છે ઉશ્કેરાટ દાખવીને એનો સામનો નહીં કરી શકાય, એ વધુ વ્યાપક થતી જશે. એને અવગણવી, એના તરફ જે છે દ્રષ્ટિ ન કરવી, એ જ એનો ઉપાય છે. એટલે મને લાગે છે કે આપણે આગામી સમય માટે, થોડા દિવસો માટે કેટલાક સૂચનો જે છે એનું પાલન કરશું તો મને લાગે સમાજ બીજા પ્રકારના વાયરસથી જે ભોગ લેવાઈ રહ્યા છે એનાથી મુક્ત થશે. મને લાગે છે કે આપણે સૌએ દિવંગત થતા વ્યક્તિઓ છે માત્ર એમના નામ સાથેની માહિતી જ સોશિયલ મીડિયામાં આપીએ, ફોટા વાયરલ ન કરીએ. બધી જ સમાચાર ચેનલો છે એને જોવાનું અત્યારે 15 દિવસ માટે તો બંધ જ કરી દઈ. સોશિયલ મીડિયાની અંદર આવતા કોઈ પણ પ્રકારના નકારાત્મક મેસેજ છે ન જોઈએ, એને ફોરવર્ડ ન કરીએ. હકારાત્મકતા, નિર્ભયતા એ જ જીવન છે, નકારાત્મકતા અને ભય છે એ મૃત્યુ છે. આપણે સૌએ મને લાગે કે ભાગવત છે એ સાંભળી જ હોય, અને શ્રીમદ ભાગવત છે એનો પ્રારંભ જ એનાથી થાય છે કે મહારાજા પરીક્ષિત છે, એ મહારાજા પરીક્ષિતને નિર્ભય કરવાનું કામ શ્રીમદ ભાગવતે કર્યું છે. મૃત્યુ જે છે ટળી શકતું નથી, પણ મૃત્યુથી નિર્ભય થઈ શકાય. મને લાગે વર્તમાન સમયની અંદર આપણે આ નિર્ભયતા કેળવીએ અને જીવન છે એને વધારે શ્રેષ્ઠ બનાવીએ. કોઈ પણ પ્રકારની નકારાત્મક વાતો ન કરીએ. સરકારની આલોચના, તંત્રની આલોચના, આ દરેક વસ્તુ છે એ આખરે આપણા મનની અંદર ફરીથી પહેલા પ્રકારના વાયરસને પ્રભાવી બનાવે છે. એટલે પ્રત્યેક લોકોને મારી કરબદ્ધ વિનંતી છે, પહેલા પ્રકારના નામનો પણ ઉલ્લેખ કરવાનું ટાળીએ અને એની અવગણના કરીએ, અને ખુમારીથી મસ્તીથી જીવવાનો પ્રયાસ કરીએ. અનુકૂળતા હોય રમીએ, કૂદીએ, નાચીએ અને આનંદથી જીવનનો લાહો લઈએ. આપણા પ્રત્યેકના ઘરની અંદર ધાર્મિક પુસ્તકો હશે, આ સમય છે એ પુસ્તકોમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો. આપણે સૌ સવારે અને સાંજે મને લાગે છે કોઈ ને કોઈ પ્રકારની ભગવાનની આરતી પૂજા જે છે એના અંદર રત અને વ્યસ્ત થઈએ. આપણા શાસ્ત્રો, પૂજા, અર્ચનો, આરતીઓમાં જે તાકાત છે એની અનુભૂતિ કરવાનો પણ આ સમય છે. આજે યુટ્યુબ જેવા માધ્યમથી પણ અનેક પ્રકારની સ્તુતિ, સારા પ્રવચનો, ધાર્મિક કથાઓ છે એને આપણે સાંભળી શકીએ છીએ. સપરિવાર આ પ્રકારનો ક્રમ બનાવીએ અને બીજા પ્રકારના વાયરસ છે એને જે છે આપણે હસતા હસતા હરાવીએ, એવી આપ સૌને વિનંતી. પ્રત્યેક વ્યક્તિ જે સમાજની અંદર કઈ ને કઈ સ્થાન ધરાવે છે, સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, એ પણ આવા જ હકારાત્મક સંદેશ સાથે સમાજની અંદર નિર્ભયતાનું વાતાવરણ ઉભું કરે, એ જ અપેક્ષા ભારત માતા કી જય.